भूज तालुका पंचायतनुं 25.42 કરોડની પુરાંતવાળું બજેટ સામાન્ય સભામાં રજૂ થયું. હિસાબી વર્ષ 2022-23ના સ્વભંડોળમાં 11.94 કરોડની પુરાંત અંદાજાઈ. ગઈકાલે શુક્રવારે ભૂજ તાલુકા પંચાયત સામાન્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં હિસાબી વર્ષ 2022-23નું સ્વભંડોળ 11.94 કરોડની પુરાંત સાથે અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં હિસાબી વર્ષ 2022 એક એપ્રિલે 11.68 કરોડની રૂપિયાની સંભવિત ઉઘડતી સિલક બતાવાય છે, ક્યારેક સંભવિત આવક 12.63 કરોડની સામે 12.40 કરોડનો ખર્ચ બતાવાયું છે. તાલુકા પંચાયત અધ્યક્ષા મંજુલાબેન હરીશ પંડેરીની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેટલાક મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડ કેમ હાજર નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો. ત્યારે તાલુકા પંચાયત અધ્યક્ષા મંજુલાબેન ભંડેરીએ સામાન્ય સભામાં વિપક્ષી નેતા સિવાય અન્ય કોઈને ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર નથી તેમ કહીને કોંગ્રેસી કાર્યકરોને બેસાડી દીધા હતા. ત્યારબાદ વિપક્ષી નેતા અનિલ આહિરે પ્રશ્નોત્તરીમાં અંદાજપત્રની નકલ સામાન્ય સભાના અડધા કલાક પહેલા અપાઈ હોય તેનો અભ્યાસ થઈ શક્યો નથી તેમ કહીને હવે પછી 2 દિવસ પહેલા અંદાજપત્રની નકલ આપવા રજૂઆત કરી હતી. આ દરમિયાન વિપક્ષી મહિલા સદસ્યોના પતિ પણ ચર્ચામાં ભાગ લેતા વિવાદ ઊભો થયો હતો. જો કે સામાન્ય સભાના અધ્યક્ષ અને તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી ખુદ પણ કેટલાક પ્રશ્નોના જવાબ આપી શક્યા નહોતા અને અન્યની સલાહ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાભાઈ, કારોબારી ચેરમેન જયેશભાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન સોનલબેન, શાસક પક્ષના નેતા મામદ યુસુફ જત અને દંડક દિલાવરસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજની સામાન્ય સભામાં ઉપસ્થિત ઉપપ્રમુખ ડાયાભાઈ, કારોબારી ચેરમેન શ્રી જૈનેશભાઈ, સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન સમિતિ સોનલબેન, શાસક પક્ષના નેતા શ્રી મોહમ્મદ યુસુફભાઈ જત, દંડક શ્રી દિલાવરસિંહ સોઢા, વિરોધ પક્ષના નેતા શ્રી અનિલભાઈ આહિર તેમજ ઉપસ્થિત ભૂજ તાલુકાના સદસ્યો, કચેરીના તમામ કર્મચારી ગણ તથા મીડિયા સેલના ભાઈઓનું હાર્દિક સ્વાગત સૌહર્ષ 2022-23ના અંદાજપત્રનું વાંચન કરું છું, જે આપ સર્વેને વેદિત છે. તાલુકા પંચાયત સ્વભંડોળ બજેટ તારીખ 1/4/2022ની સંભવિત ઉડતી સ્લિપ 11.68 કરોડ છે. વર્ષ 2022-23 દરમિયાન સંભવિત આવક 12.66 કરોડ છે, જ્યારે સંભવિત ખર્ચ 12.40 કરોડ છે. આમ વર્ષ 2022-23 માટેનું તાલુકા પંચાયત ભૂજ સ્વભંડોળ 11.94 કરોડની પુરતવાળું તથા એકંદર 25.46 કરોડ પુરતવાળું અંદાજપત્ર આજ રોજની સામાન્ય સભામાં રજૂ કરું છું. વિવિધ ક્ષેત્રે કરેલ આવક તથા ખર્ચ જોગવાઈ આ સાથે મૂળ અંદાજપત્ર સામેલ છે. અનિલભાઈ શ્રીજીભાઈ આહિર, ભુજ તાલુકા પંચાયત વિપક્ષી નેતા. આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મારા વતી સામાજિક ન્યાય સમિતિ જે ભુજ તાલુકા પંચાયતની બનાવેલી છે એમાં અમારા કોંગ્રેસ પાર્ટી તરફથી રાણભાઈ માહેશ્વરી અને રાધાબેન વાલા મકવાણા, અનુસૂચિત જાતિ અને જનજાતિના સદસ્યો પણ આમાં ચૂંટાયેલા છે. પણ કાયદાથી ઉપર જઈ અને કોઓપરેટિવ સભ્યોને લેવામાં આવે છે અને ચૂંટાયેલા સદસ્યોને આ સમિતિમાં સ્થાન આપવામાં નથી આવ્યું, દુઃખદ ભરી વાત છે. અમે આ પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો વ્યવસ્થિત જવાબ પણ ભુજ તાલુકા પંચાયત કચેરી આપી શકી નથી. બીજો પ્રશ્ન હતો તાલુકા પંચાયતના સ્ટાફની ઘટ. ભુજ તાલુકા પંચાયતમાં અત્યારે 15નો સ્ટાફની ઘટ બોલે છે. આટલી મોટી ઘટમાં કામગીરી કઈ રીતે થઈ શકે? લોકોને એના પ્રશ્નો માટે રોજેરોજ ધક્કા પડે છે. ગેરહાજરીને કારણે એમને પણ વારંવાર ભુજને ધક્કા ખાવા પડે છે અને તાલુકા પંચાયતની કામગીરી યોગ્ય રીતે થઈ શકતી નથી. ત્રીજો પ્રશ્ન હતો મારો શિક્ષકોની ઘટ વિશે. ભુજ તાલુકામાં 159 શિક્ષકોની ઘટ છે. આમાં શિક્ષણ કઈ રીતે આપી શકાય? પહેલો પ્રશ્ન એ છે. સરકાર વારંવાર મોટા મોટા બણગા ફૂંકતી હોય કે સારું શિક્ષણ, સ્વસ્થ ગુજરાત, ડિજિટલ ભારત. પણ ડિજિટલ ભારત આમાં કઈ રીતે બનાવો? એક તાલુકામાં જો 159 શિક્ષકોની ઘટ હોય તો આમાં શિક્ષણમાં કઈ રીતે પહોંચી શકાય? એની સામે 16 શિક્ષકો જગ્યાઓ એવી પણ છે શિક્ષકોની વધ છે, તો આ શિક્ષકોને શું કામ ત્યાં બેસાડી રાખ્યા છે? એમને ખાલી જગ્યાઓ છે, જ્યાં ઘટ છે તે કેમ મૂકવામાં આવતા નથી? આ પણ એક મોટો પ્રશ્ન છે. આનું કોઈ પણ તાલુકા પંચાયત વ્યવસ્થિત જવાબ આપી શકી નથી. અમારા પદ્ર તાલુકા પંચાયત સીટના સદસ્ય શાંતિબેન આહિરે જે આરોગ્ય વિશે પ્રશ્નો પૂછ્યા હતા તેના પણ પૂરતા પ્રમાણમાં જવાબો મળ્યા નથી. બીસીજીની રસી અંગે જે પ્રશ્ન કર્યો હતો, પદ્ધરમાં 1-18 મહિનાની બાળકી છેલ્લા 2 મહિનાથી આ બીમારીથી કણસે છે, તો એની સારવાર તો પાછળ રહી. તાલુકા પંચાયતે એનો યોગ્ય જવાબ આપવાની પણ તસ્દી લીધી નથી.
कंपनी ने वेचवा वेरा बाबते प्रश्न पूछे तो तेनो पण जवाब तालुका पंचायत संतोषकारक रीते आपी सकी नथी। दिनारा सीट रतड़िया सीटना सदस्य आसियत भाई समय जे प्रश्नों पूछा था तेमने पण छेली घणी पौना बार वगे एटले मीटिंग 15 मिनिट पहला पण जवाब आपवामां आव्या छे ते पण पूरता संतोषकारक नथी अने व्यवस्थित जवाबो आपवामां आव्या नथी। गई वक्ते पण मैं रजूआत करी थी कि मीटिंग थी 2 दिवस पहला अमने प्रश्नोत्तरी जवाब आपवामां आवे तो आनो अमे अभ्यास करी शकीए अने प्रश्नों पूछी शकीए अने सरळता रहे, पण आवी कोई बीजी मीटिंग में पण आवी कोई जोगवाई करवामां आवेल नथी, जे बाबते अमे अमारो असंतोष व्यक्त करी छे। तौतेरमा गणतंत्र दिवसनी दरेक गुजरातवासीओने शुभेच्छाओ। मेसर्स रवजी मंजी सोरठिया एंड कंपनी, आदिपुर, कच्छ। तौतेरमा गणतंत्र दिवसनी दरेक गुजरातवासीओने खूब खूब शुभेच्छाओ। राणीबेन चेतनभाई चावड़ा, प्रमुख श्री मुंद्रा तालुका पंचायत। चेतनभाई चावड़ा, सरपंच श्री छसरा ग्राम पंचायत। तौतेरमा गणतंत्र दिवसनी दरेक गुजरातवासीओने शुभेच्छाओ। डायालाल देवजी आहिर, कारोबारी चेयरमैन श्री मुंद्रा बारोई नगरपालिका। तौतेरमा गणतंत्र दिवसनी दरेक गुजरातवासीओने शुभेच्छाओ। रचनाबेन प्रणव जोशी, काउंसिलर श्री मुंद्रा बारोई नगरपालिका, प्रमुख श्री मुंद्रा तालुका समस्त ब्रह्म समाज महिला मंडल। प्रणव जोशी, प्रमुख श्री मुंद्रा शहर भाजप। तौतेरमा गणतंत्र दिवसनी दरेक गुजरातवासीओने शुभेच्छाओ। धर्मेंद्रभाई श्यामजीभाई जेसर, प्रमुख श्री अखिल कच्छ राजपूत समाज। तौतेरमा गणतंत्र दिवसनी दरेक गुजरातवासीओने शुभेच्छाओ। सरपंच श्री मालश्रीबेन बाबूभाई गढ़वी, ववार ग्राम पंचायत, मुंद्रा, कच्छ। सामाजिक अग्रणी श्री बाबूभाई गढ़वी। 26 जानुआरी नी शुभेच्छाओ। ओम कंस्ट्रक्शन कंपनी, अंजार, कच्छ। दिलथी मुबारकबादी घाद ओसमान फकीर मामद, प्रमुख श्री अखिल कच्छ जिला माछीमार वागेर समाज। आप श्रीनी उपरोक्त गौरवंता पदी निमणूक थता अमो आनंदनी लागणी अनुभवीए छीए। माछीमार भाईओना प्रश्नो उकेली वधु लोक चाहना मेळवो एवी अपेक्षा साथे अभिनंदन सह शुभेच्छा। शुभेच्छक श्रीओ हाजी अली अकबर शाह एम जिलानी बाबा साहेब, हाजी महमूद शाह अली अकबर शाह जिलानी हाजी बाबा, हिजाज बापू हाजी अली अकबर शाह जिलानी लूणी तालुको मुंद्रा। नोंद, सरकारनी गाइडलाइन मुजब सोशियल मीडियाना नियमोना पालन साथे अमे जाहेरातो प्रकाशित करी छे।